નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઇટ આન્સર ના આપણા એકમ કસોટી વિભાગમાં. દોસ્તો, ધોરણ 8 ની સમય 1 કલાક, વિષય સંસ્કૃત. તારીખ ખૂબ યાદ રાખો, 16/3/2024 નું, એટલે કે આજનું જ પેપર છે મિત્રો. અને પ્રશ્ન બેંક છે સંસ્કૃતની ધોરણ 8 માટેની. જે પણ મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલીએ નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલે નહીં. એ સિવાય ગાઈડ એપ તમારા મોબાઈલમાં હોવી જ જોઈએ. ગાઈડ એપ ક્યાં મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આપણે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર 1 તરફ. નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષર લેખન કરો. દોસ્તો, અહીંયા વિભાગ 5 મળશે તમને. આવા તમારે કોઈ પણ ભૂલ વગર આમાં જેવું લખેલું છે એવું અલ્પ વિરામ કે કોઈ પણ જાતના એના જે પણ ચિહ્નો છે, ચિહ્નોની કોઈ પણ જગ્યાએ ભૂલ કર્યા વગર એવા ને એવા સુંદર અને મરોડ અક્ષરે તમારે લખવાનું છે તમારી પેપર અથવા સપ્લિમેન્ટરીમાં. એ પછી વિભાગ 2 નો પણ ફકરો તમે રીતે લખી શકો છો. વિભાગ 3 નો, વિભાગ 4 નો અને વિભાગ 5 નો, આમાં તમારે જોઈ જોઈને લખવાનું છે. સુલેખન કે અનુલેખનના આધારે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. તો પહેલું એક ઉદાહરણ છે, રમા આગચ્છતી, તો રમા આગમ્યતિ બરાબર. તો ગીતા વદતિ, તો ગીતા તો એમને એમ જ આવશે, પણ વદતિ નું આવશે વદિષ્યતિ, વદિષ્યતિ. પછી આસ્થા ચલતિ, તો આવશે ચલિષ્યતિ, ચલિષ્યતિ. પછી અક્ષય ખાદતિ, તો એનું આવશે ખાદસ્યતિ. પરેશ કથયતિ, તો કથસ્યતિ. અને હર્ષા ગાયતિ, તો ગાયસ્યતિ. પછી ભોજન, તો ભોજાંતંતે, તો દિન, તો દિનાંતે, દિનાંતે. એવી રીતે પાછળ અંતે લગાવવાનું છે, નિશાંતે. એવી રીતે પઠાંતે, શાલાંતે, વર્ષાંતે તમે લખી શકો છો. આગળ જોયું વિભાગ 3, જનેસુ કંબલાના વિતરતું, જન અને કંબલ. તો કૌંસના અંદર ના જે બે શબ્દો છે એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. તો એક વાક્ય આપણે બનાવીશું, શિક્ષકેશુ, શિક્ષકેશુ સુધારખંડ, શિક્ષકેશુ. આ પછી આપણે બીજો લઈએ, સુધારખંડ વિતરતુ, વિતરતુ. એવી રીતે છાત્ર, છાત્રેશુ ચાકલે વિતરતુ. બાલકેશુ મોદકાન વિતરતુ. માનવેશુ માનવેશુ દીપાંત વિતરતુ. અને આચાર્યસ પુસ્તકમ લિખતી. હવે જોઈએ અહીંયા સુખી, તો સુખી વૃંદ પાછળ વૃંદ લગાવવાનું છે. તો મિત્ર, તો મિત્ર વૃંદ, ગોપ વૃંદ, બાલ વૃંદ, વાદક વૃંદ અને છેલ્લે ગાયક વૃંદ. દરેક શબ્દની પાછળ તમે વૃંદ લગાવશો એટલે આપણું બની જશે. એવી રીતે અહીંયા રૂઢ શબ્દ લગાવવાનો છે અંતે. વૃક્ષ, તો વૃક્ષારૂઢ, ગજારૂઢ, ગજારૂઢ. એવી રીતે વૃક્ષરૂઢ, સિંહરૂઢ, વ્યાઘ્રરૂઢ, અશ્વરૂઢ. એવી રીતે અહીંયા આ સિંહ છે તો આપે એને સંસ્કૃતમાં લખવાનું છે. તો સંસ્કૃતમાં આપણે લખી શકીએ એસહ સિંહ. હું શ્લોક ગાઉં છું તો અહમ શ્લોકમ ગાયતિ. મારી માતાનું નામ મીનાબેન છે, તો મમ માતૃ નામ મીનાબહની અસ્તિ. પેલી બારી છે, તો પેલી બારી છે તો એનું શું થશે, સહ વાતાયનમ. પછી અમે બાળકો છીએ તો વયમ બાલક સ. પછી હરણ વનમાં રહે છે, હિરણ વને વસતી. બાળકો દોડે છે, બાલક ધાવતી. હું સંસ્કૃત બોલું છું, અહમ સંસ્કૃત વદામી. પ્રકાશ આણંદ થી લીંબડી જાય છે, પ્રકાશ આનંદાના લીંબડી ગચ્છતિ. ભારત મારો દેશ છે, ભારત મમ દેશ અસ્તિ. અમે 8મા ધોરણમાં ભણીએ છીએ, અહમ અષ્ટમે વર્ગે અધ્યામી. એવી રીતે તમે આ બધા સીતાપત્ર લખે છે તમે પાઠમાં પણ જોશો તો તમને આના સંસ્કૃત મળી જશે. આ બહુ બધા છે અહીંયા, ઠેક 25 સુધી તમારે આના સંસ્કૃતમાં ભાષાંતર કરવાના છે. એ પછી પ્રશ્ન 4 છે. પ્રશ્ન 4 તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો તમારે એની અંદર સુભાષિતોની પૂર્તિ કરવાની છે. તમારે આપણે જે કાવ્ય પૂર્તિ આવે છે આની અંદર શ્લોક પૂર્તિ કે સુભાષિતો પૂર્તિ આવે તો આ પદો દુર્ગામી છે તો પંડિત અત્યાર સુધી તમારે એ એ 10 છે. 10 માંથી તમારે કોઈ પણ બે લખવાના હતા, 5 માર્ક હતા, 8-8 માર્ક નો પ્રશ્ન હતો. તો તમે પાઠ્યપુસ્તક માંથી તમે શ્લોક મોઢે કરીને તમે એનું કરી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 5 વાક્યો લખો. તો મમ દિનચર્યા, તમે તમારી દિનચર્યા વિશે 5 વાક્યો લખી શકો છો. તમે તમારી પાઠ્યશાળા, તમારી વિદ્યાલય, તમારી સ્કૂલ વિશે 5 વાક્યો લખો છો. મમ ગ્રામ, તમે ગામ વિશે લખી શકો છો. તમે તમારા પરિવાર વિશે, તમે તમારા અંગો વિશે, તમારા શરીર વિશે પણ તમે 5 વાક્ય લખી શકો છો. તો દોસ્તો, ખૂબ જ સરળ અને ખૂબ જ સહેલું આજનું સંસ્કૃતનું પેપર ધોરણ 8 માટે હતું. અને આશા રાખીએ છીએ કે તમે તમારું સૌનું પેપર ખૂબ જ સરસ ગયું હશે. તો સૌને આજનું પેપર, આજનો વિડીયો કેવો લાગ્યો એ ખૂબ અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવે. સૌને જય હિન્દ, જય ભારત. ચલો આવજો હો.